बनासकांठा जिल्लाना वाव मार्केटयार्ड खाते दिवाळी अने नवा वर्षनो स्नेह मिलन कार्यक्रम योजायो हतो, जेमां मोटी संख्यामां कार्यकरो उपस्थित रह्या हता अने कार्यकरोने नवा वर्षनी शुभकामनाओ पाठवी हती। जेमां बनास डेरीना चेरमेन शंकरभाई चौधरीना अध्यक्षस्थाने योजायो हतो। शंकर चौधरीए जणाव्यु हतुं के कोरोना बहु गंभीर छे, तेथी सोशियल डिस्टन्स जाळवो, बहार जाओ तो मास्क पहेरो, हाथ जोड़ो, वंदन करो अने तमाम कार्यकरोने सावचेत रहेवा खास ठकोर करी हती। एक तो खास करीने कोरोनानी महामारीमां आ तबक्को एक तो स्प्रेड थवानो छे, त्यारे घरथी बहार निकळीए तो 100% मास्क बांध्यो राखीए, सेनिटाइजरनो पण पूरेपूरो उपयोग करीए। ઘણા લોકો એવું માનવા માંડ્યા હતા કે દિવાળીની અંદર હવે કોરોના નીકળી ગયો છે, પરંતુ એવું નથી। આ શિયાળાની સિઝનમાં આ ઠંડીમાં હજુ વધારે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, તો આવા સંજોગોમાં ઘેર રહીએ, ભલે લોકડાઉન ગવર્મેન્ટે ના મૂક્યું હોય, આપણું કામ ધંધો આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે વારંવાર હાથ ધોવાનું, માસ્ક બાંધવાનું, માસ્ક એ પોલીસના ડરથી પહેરવો એ ઠીક નથી, માસ્ક આપણા જીવન માટે જરૂરી છે। આ બાબતને પણ આપણે બધા સમજીએ। આજે નૂતન વર્ષ નિમિત્તે તમામનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને બધાએ જે કાર્યક્રમ કર્યો, અને નૂતન વર્ષની પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે બનાસકાંઠાના સાંસદ પ્રભુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભુભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાવાસીઓને અને દૂધ ઉત્પાદકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ભાજપ જિલ્લા પ્રમુખ ઉમેશસિંહ ચૌહાણ, જીવરાજભાઈ પટેલ, માવજીભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકર્તા અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામ કરે, કોરોનાની સ્થિતિમાં ધ્યાન રાખવા જેવું કામ છે, અને વિનંતીઓ કરીએ છીએ, લોકો માટે જાગૃતતા આવી રહી છે, એના માટે ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ જેટલી સજાગતા હશે એટલા જ બચી શકાશે। બીજું, નવા વર્ષ નિમિત્તે તમામ કાર્યકર્તાઓને બીજાના માટે જીવવા માટેનો સંકલ્પ કરે, બીજાના ભલા માટે જીવે, દરેક કાર્યકર્તાએ જ્યાં પણ બેઠા હશે ત્યાં બીજાના ભલા માટેનું કામ કરીશું એ સંકલ્પ કર્યો છે, એ ખૂબ આનંદ છે। મિત્રો, નવા વર્ષમાં પણ તો આ સાલે મોટાભાગના બધા જ આગેવાનોએ જે રીતે સ્નેહમિલનના કાર્યક્રમ બંધ રાખ્યા હતા, એ રીતે મેં પણ જાહેર આમંત્રણ કોઈને આપ્યું નહોતું, પણ જેમ દર વખત તો આપણો રિવાજ હોય છે એ રીતે બધા જ મિત્રો આ નવા વર્ષે મળવા માટે આવે, પણ સાથે સાથે મારા આદમસિંહ શંકરભાઈ અને સમગ્ર ટીમનો જે સત્કાર સમારંભ રાખ્યો હતો, એ સત્કાર સમારંભમાં બધા જ મિત્રોએ નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી। નવા વર્ષની શુભેચ્છામાં મિત્રો, હું આવનાર બધા આગેવાનોને, બધા પ્રજાજનોને ધન્યવાદને અભિનંદન આપું, બધાએ માસ્ક પહેરવાવાળી વાત, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સવાળી વાત જે રીતે સ્વીકારી છે, અને આજે જે નવા વર્ષથી બધાએ શુભેચ્છાઓ આપી, જેમ અમારા નવા પ્રમુખ આદરસિંહ કુમારજીને પણ સન્માન કર્યું, નવા બોર્ડ ઓફ ડિરેક્ટરનું સન્માન કર્યું, અને જિલ્લાના બધા જ આગેવાનોએ એકબીજાના સ્નેહની આપલે, પણ છૂટા રામ રામ, સીધું કોઈને મળ્યા વગર જે રીતે રાખ્યું છે, એટલે નવું વર્ષ બધાને ખૂબ પ્રગતિકારક, સુખદાયી અને આરોગ્યની રીતે પેલું સુખ જાતે દરિયા દીવડે એ રીતે મિત્રો બધાને શુભેચ્છા આપી, પણ સાથે સાથે કોરોનામાં, કોરોનાની મહામારીમાં જેમ આ તહેવારોના દિવસોમાં થોડા કોરોનાના કેસ ક્યાંક ક્યાંક વધ્યા છે, આપણે નથી, એમનાથી સાવચેત રહેવા માટે, સંક્રમણ ન થાય એના માટે માસ્ક એ જ દવા છે, એટલે માસ્ક પહેરવાવાળી વાત, 2 ગજની દૂરીવાળી વાત અને હાથ ધોવાવાળી વાતની શીખ પણ આપી, અને જેનો બધા સંપૂર્ણપણે અમલ કરે એ બધાને વિનંતી પણ મિત્રો કરી છે, બધાને નવા વર્ષથી ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ।